સુરતના મહુવાના જોગસ પાર્કના જેમ્સ ભુવાની દુષ્કર્મ કેસમાં ધરપકડ થઈ છે. ગોંડલની યુવતી સાથે જેમ્સ ભુવાએ સગાઈ કરી હતી. કન્સ્ટ્રક્શનના ધંધાર્થી તરીકે ઓળખ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમ્સ ભુવાની ગોંડલની યુવતી સાથે 8 મહિના સગાઈ રહી હતી. 8 મહિના દરમિયાન સુરત અને ગોંડલ વિસ્તારમાં બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા જેમ્સ ભુવા સામે ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ભુવા જેમ્સ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. લગ્ન સંબંધ કરવા જેમ્સના પિતાએ કન્સ્ટ્રક્શનના ધંધાનું કહ્યું હતું. યુવતી સુરત ગઈ ત્યારે સમગ્ર હકીકત સામે આવી છે. તો જેમ્સ કે તેના પિતા કન્સ્ટ્રક્શનનો ધંધો નહીં પણ ભુવા તરીકે ધતિંગ કરે છે. યુવતીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તો ખોટી રીતે સંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના મહુવાની આ ઘટના જ્યાં જોગસ ભુવા સામે આખરે ફરિયાદ નોંધાઈ છે. યુવતી સાથે સગાઈ કરી હતી અને સગાઈ પણ 8 મહિના સુધી ચાલી હતી અને વિવિધ જગ્યાએ જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સુરતના મહુવાના જોગસ પાર્કના જેમ્સ ભુવાની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. તો ગોંડલની યુવતી હતી અને કન્સ્ટ્રક્શનના ધંધાર્થી તરીકે ઓળખ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમ્સ ભુવાની ગોંડલની યુવતી સાથે 8 મહિના સુધી સગાઈ રહી હતી. 8 મહિના દરમિયાન સુરત અને ગોંડલ વિસ્તારમાં બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવતા જેમ્સ ભુવા સામે ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ભુવા જેમ્સ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. તો લગ્ન સંબંધ કરવા જેમ્સના પિતાએ કન્સ્ટ્રક્શનના ધંધાનું કહ્યું હતું અને યુવતી સુરત ગઈ ત્યારે સમગ્ર હકીકત સામે આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમસિંહ જોડાઈ ગયા છે. વિક્રમસિંહ, સુરતના મહુવાની આ ઘટના જ્યાં જેમ્સ ભુવાની દુષ્કર્મ કેસમાં ધરપકડ થઈ ગઈ છે. ચોક્કસ જો વાત કરવા મળે તો મહુવા પંથકમાં રહેતો અને જોગસ પાર્કના જેમ્સ ભુવાજીએ પોતે કોન્ટ્રાક્શનના ધંધા રીતે તેવી ઓળખ આપી હતી અને ગોંડલ પંથકની એક યુવતી સાથે સગાઈ કરી હતી. 8 માસમાં યુવતી સાથે બળજબરી ગોંડલ વિસ્તારથી સુરતમાં દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતા ગોંડલ સિટી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપી જેમ્સ ભુવાજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસે આઈપીસી કલમ 376, 506, 88, 66 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સંકોચામાં લઈ વિશેષ પૂછપરછ હાથ ધરી છે. જી જી આભાર વિક્રમસિંહ વિગત આપવા બદલ.